સુરતના વરાછા મેઈન રોડ પર આવેલા હીરાબાગ નજીક સરગમ ડોક્ટર હાઉસ પાસે કારમાંથી 3.5 લાખ રૂપિયાના રોકડની ચોરી થઈ હતી ચાલક રસ્તા પર ગેરકાયદેસર રીતે કાર મૂકીને બેડ ખાવા ગયા એ દરમિયાન ગણતરીની સેકન્ડમાં આવેલા તસ્કરોએ કારનો કાચ તોડી રોકડા 3.5 લાખની ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં કાપોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના માનગઢના વતની સુરત નજીક કઠોળના મેપલ વિલા ખાતે રહેતા સુરેશ લાલજી ઇટાલિયા જે વેપાર સાથે જોડાયેલા હોય તેઓ અઠાવીસમી ના સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતાની કાર જી જે ફાઈવ જે એન નાઇન એટ સેવન ફોર લઈને હીરાબાગ નજીક આવેલા ડોક્ટર હાઉસ બિલ્ડિંગ ની સામે રસ્તા પર ગેરકરાજેસ્ટર રીતે કાર પાર્ક કરીને ભેળ ખાવા માટે ગયા હતા આ દરમિયાન ગણતરીની સાયકન્ડમાં આવેલા બે ગઠિયા પૈકી એકે કારની ડાબી બાજુનો કાચ તોડીને ડ્રોવર બોક્સમાં રાખેલ રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની ચોરી કરી હતી સુરેશ ઇટાલિયાની કાર રસ્તા પર ઊભી હતી તેની ગણતરીની સેકન્ડમાં જ ખાતે ઉતરતા પુલના છેડેથી કૂદીને એક ઇસમ મો પર રૂમાલ બાંધેલી હાલતમાં કારની નજીક આવ્યો હતો આ દરમિયાન થોડી વાર કારમાં બેસીને ઉતરીને ભેળની ને સુરેશ ઇટાલિયા ગયા તેનો લાભ લઈને ઘટિયાએ કારનો કાચ તોડી દરવાજો ખોલીને રોકડની ચોરી કરી હતી આ દરમિયાન પાછળથી બાઇક ચાલક યુટર્ન મારીને આવ્યો અને બંને બાઇક પર બેસીને જતા રહ્યા હતા આપણે ત્યાં કહેવત છે કે ધર્મ કરતા ધાડ પડી તેવી જ રીતે સુરેશભાઈ પોતાની સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ફોનથી મિની બજારમાં આવેલી આગળિયા પેઢીમાંથી સાડા ત્રણ લાખ લઈને નીકળ્યા હતા આ દરમિયાન કોઈ કે પીછો કરીને સફળતાપૂર્વક રૂપિયાની ચોરી કરી હતી તસ્કર રૂપિયા લઈને હીરાબાગ થી રચના અને ગાયત્રી તરફ છતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા કેમેરામેન સાબીર સૈયદ સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત